नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर ने अंदर तमारु हार्दिक स्वागत छे। अने आजना आपड़ा ग्रामर सेक्शन ने अंदर आजनो आपड़ो टॉपिक छे एक्टिव वॉइस एंड पैसिव वॉइस ऑफ द परफेक्ट प्रेजेंट टेन्स। तो आजना आ विडियो लेक्चर ने अंदर आपड़े पूर्ण वर्तमान कालनु एक्टिव वॉइस मां थी पैसिव वॉइस मां कई रीतना रूपांतर थाय तेना विषेनी संपूर्ण माहिती आजना विडियो लेक्चर नी अंदर आपणे शीखवानी छे। तो लेक्चर स्टार्ट करता पहेला आपणे आगळना जे एक्टिव वॉइस अने पेसिव वॉइसना जे नियमो छे एने पुनः आपणे याद करी लईए, जेथी करी पूर्ण वर्तमान काळना वाक्यनुं एक्टिव वॉइसमांथी पेसिव वॉइसनी अंदर रूपांतर करवा माटे आપણા માટે ખૂબ જ સરળ બને। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે એને આપણે શરૂ કરીએ। તો કોઈ પણ કાળનું છે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે એના કુલ સામાન્ય પાંચ નિયમો છે, જે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે શીખી ગયા છીએ, પણ આજના આ વિડિયો લેક્ચરની અંદર ફરીથી આપણે પુનઃ એને યાદ કરી લઈએ। તો પેલો નિયમ આવશે કર્તાના સ્થાને કર્મ મૂકો, કે કોઈ પણ કાળનું વાક્ય આપણી સમક્ષ આવેલું હોય અને એનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો એનો પેલો નિયમ આવશે કર્તાના સ્થાને કર્મ મૂકવો। એટલે વાક્યની અંદર આપણે કર્તા અને કર્મની અદલાબદલી કરવાની છે। બીજો નિયમ છે વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું એક ક્રિયાપદ મૂકવું। ત્રીજો નિયમ આવશે પેસિવ વોઇસવાળા વાક્યમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું। ચોથો નિયમ આવશે ભૂતકૃદંતના રૂપ પછી બાય પ્રેપોઝિશન મૂકવું। અને પાંચમો અને અંતિમ નિયમો છે કર્મના સ્થાને કર્તા મૂકવો। તો આ પાંચ સામાન્ય નિયમો કોઈ પણ કાળનું વાક્ય આપણી સમક્ષ આવે અને એનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે તો આ પાંચ નિયમોનો આપણને ખ્યાલ હોવો જોઈએ। આ પાંચ નિયમોનો જો આપણને ખ્યાલ હોય તો આપણે સહેલાઈથી કોઈ પણ કાળના વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કરી શકીએ છીએ। ત્યારબાદ એના પછીનો પોઈન્ટ આવશે કે જો વાક્યમાં કર્તાના સ્થાને નામને બદલે સર્વનામ આપેલું હોય તો સર્વનામોમાં આ પ્રમાણે ફેરફાર કરવા, જેની નોંધ છે એ તમારે લેવાની છે। તો કર્તા તરીકે સર્વનામ આય આપેલું હોય તો તેનું મી થઈ જાહે, જો એવી વાળા વાક્યમાં કર્તા તરીકે સર્વનામ વી આપેલું હશે તો આપણે એનું અસ્કર નાખવાનું થશે, જો એવી વાળા વાક્યમાં કર્તા તરીકે સર્વનામ યુ આપેલું હશે તો યુનું યુ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં, જો વાક્યમાં કર્તા તરીકે સર્વનામ હી આપેલ હશે તો આપણે એનું શું કરી નાખવાનું છે હિમ, પછી જો વાક્યમાં કર્તા તરીકે સર્વનામ સી આપેલ હશે તો એનું આપણે કરી નાખવાનું છે હર, પછી વાક્યમાં કર્તા તરીકે સર્વનામ ઈટ આપેલ હશે તો આપણે ઈટનું ઈટ જ રાખવાનું છે, ઈટમાં કોઈ ફેરફાર થશે નહીં, અને જો વાક્યમાં કર્તા તરીકે સર્વનામ ધ્યેય આપેલ હશે તો ધ્યેયનું શું થઈ જાહે ધેમ। તો આ બધે હતા સર્વનામના નિયમો, કે કર્તા તરીકે આવા સર્વનામ તમને જોવા મળે તો એનું આ પ્રમાણે આપણે ફેરફાર કરવાનું છે। હવે આપણા માટે બીજો જે નિયમ આપણે જોયો હતો કે વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું એક ક્રિયાપદ મૂકવું, તે નિયમને છે આપણે અહીંયા જોઈ લઈએ। તો પૂર્ણ વર્તમાન કાળનું એવીમાંથી પીવીમાં રૂપાંતર
करती वक्ते वधारना क्रियापद तरीके have been અને has been મૂકવામાં આવે છે. તો પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય આપણી સમક્ષ એક્ટિવ વોઇસનું આવેલું હોય અને એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે વધારાના જે ક્રિયાપદ છે એ શું મૂકવામાં આવશે? હેવ બીન અને હેઝ બીન. એટલે વાક્યની અંદર આપણે વધારાના ક્રિયાપદ તરીકે હેવ બીન અને હેઝ બીનનો છે આપણે ઉપયોગ કરવાનો છે. તો આગળના ટોપિકની અંદર આપણે શીખી ગયા હતા કે હેવેસ છે એ ક્યારે વપરાય, તો ફરીથી આપણે એને યાદ કરી લઈએ. તો કર્તા તરીકે સર્વનામ આઈ વી યુ ધેય અને કોઈ પણ બહુવચનનું નામ હોય ત્યારે એની સાથે શું આવશે? હેવ બીન. જ્યારે કર્તા તરીકે સર્વનામ હી સી ઇટ અને કોઈ પણ એક વચનનું નામ હોય ત્યારે એની સાથે શું મૂકવામાં આવશે? હેઝ બીન. ટૂંકમાં સમજીએ તો કે વાક્યનો કર્તા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે આપણે હેઝ બીન મૂકવાનું છે, અને આના સિવાયના કોઈ અન્ય કર્તા કે સર્વનામ જોવા મળે તો તેની સાથે આપણે શું મૂકવાનું છે? હેવ બીન. તો આ રીતના આપણે હેવ બીન ક્યારે મૂકાય અને હેઝ બીન ક્યારે મૂકાય તેના વિશેની માહિતી આપણે મેળવી. ત્યારબાદ હવે આપણે જોશું એની વાક્ય રચનાઓ. કન્સ્ટ્રક્શન ઓફ પેસિવ વોઇસ. હવે આપણે એની વાક્ય રચના વિશેની માહિતી છે આપણે મેળવીશું. તો એનો પહેલો પ્રકાર આપણે ભણશું પીવી એફર્મેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે પીવી હકાર રચના. તો પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ વોઇસનું હકાર વાક્ય છે એ આવેલું હોય અને એનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો એની વાક્ય રચના છે આપણને આવડવી જોઈએ. તો આપણે જે લેક્ચર શરૂ કર્યો ત્યારે એના 5 સામાન્ય નિયમ છે આપણે યાદ કર્યા હતા. ફરીથી નિયમો આપણે યાદ કરતા જઈએ અને એની વાક્ય રચના છે તે આપણે બનાવતા જઈએ. તો એનો પહેલો નિયમ આપણે જોયો હતો કે કર્તાના સ્થાને કર્મ મૂકવો. એટલે અહીંયા શું આવશે? પહેલાં કર્મ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્જેક્ટ. એટલે પહેલાં મૂકશું આપણે ઓબ્જેક્ટ કર્મ, પ્લસ વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું ક્રિયાપદ, જે આપણે અહીંયા પોઈન્ટ જોયો જ છે. અહીંયા પોઈન્ટ આપણે જોઈ શકીએ છીએ વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું ક્રિયાપદ. તો આવશે હેવ બીન ઓબ્લિક હેઝ બીન. ત્યારબાદ એનો ત્રીજો નિયમ હતો કે પીવી વાળા વાક્યમાં ક્રિયાપદનું V3 વાળું રૂપ મૂકવું, એટલે કે ભૂતકૃદંતનું રૂપ મૂકવું. પછી ચોથો નિયમ હતો ભૂતકૃદંતના રૂપ પછી બાય પ્રેપોઝિશન મૂકવું. અને પાંચમો અને છેલ્લો નિયમ છે કર્મના સ્થાને કર્તા મૂકવું. એટલે હું તા સબ્જેક્ટ અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ. તો પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ વોઇસનું હકાર વાક્ય આપેલું હોય અને એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો આ વાક્ય રચના મુજબ આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર છે તે આપણે કરી શકીએ. તો
હવે એને એક્ઝામ્પલ દ્વારા છે આપણે એને જોઈએ. ટીચર હેઝ જસ્ટ ગીવન હોમવર્ક. ટીચર હેઝ જસ્ટ ગીવન હોમવર્ક. શિક્ષકે હમણાં જ ગૃહ કાર્ય આપ્યું છે. તો આ વાક્ય અત્યારે એક્ટિવ વોઇસમાં છે, એનું આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો એના નિયમો જે આપણે હતા એ નિયમો પ્રમાણે, પેલો નિયમ આપણે શું કીધો હતો કે કર્તાના સ્થાને કર્મ મૂકવા. વાક્યમાં કર્તા કોણ છે? ટીચર. હવે એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? કર્મ. વાક્યમાંથી કર્મ ગોતીને મૂકવાનું છે. તો સામાન્ય રીતે ક્રિયાપદ પછીનો જે શબ્દ હોય એ કર્મ હોય. સામાન્ય રીતે ક્રિયાપદ પછીનો જે શબ્દ હોય શું હોય? કર્મ હોય. ક્રિયાપદ શું છે? ગીવન એટલે આપ્યું. એના પછીનો શબ્દ શું છે? હોમવર્ક. તો હોમવર્ક શું છે? કર્મ. અથવા કોઈ પણ ગુજરાતી વાક્યની અંદર કોઈ પણ વાક્યને તમે સુવર્ણ પ્રશ્ન પૂછો એટલે તમને શું જોવા મળે? કર્મ. કે ટીચર હેઝ જસ્ટ ગીવન હોમવર્ક. શિક્ષકે હમણાં જ ગૃહ કાર્ય આપ્યું છે. હવે આ વાક્યને આપણે સુવર્ણ પ્રશ્ન પૂછીએ તો જવાબમાં જે મળે એને શું કહેવાય? કર્મ કહેવાય. તો શું વડે આપણે પ્રશ્ન પૂછીએ તો શિક્ષકે હમણાં શું આપ્યું છે? તો કે ગૃહ કાર્ય. તો શું વડે પ્રશ્ન પૂછ્યો તો જવાબમાં આપણને શું મળ્યું? તો કે હોમવર્ક, ગૃહ કાર્ય મળ્યું. તો આ વાક્યની અંદર કર્મ છે શું છે? હોમવર્ક. તેને પહેલા આપણે મૂકશું હોમવર્ક. રેડી? આ પહેલો નિયમ, કર્તાના સ્થાને આપણે શું મૂક્યું? કર્મ મૂક્યું. કર્તાના સ્થાને આપણે શું મૂકી દીધું? કર્મ. હવે વાક્યના કાળ અને કર્તા અનુસાર વધારાનું ક્રિયાપદ. તો હોમવર્ક છે એ નામ છે અને હોમવર્ક એની ગણના હંમેશા એકવચનમાં થાય. તો એની ગણના એકવચનમાં થાય છે તો વધારાનું ક્રિયાપદ શું આવશે? હેઝ બીન. હોમવર્ક હેઝ બીન. પછી જો વાક્યની અંદર તમને જસ્ટ, ઓલરેડી, એવર અને નેવર જેવા શબ્દ જોવા મળે તો તમારે એને ક્યાં મૂકી દેવાના? બિન પછી પરબારા મૂકી દેવાના. એટલે જસ્ટ શબ્દ આપણને જોવા મળ્યો તો એની જગ્યા ક્યાં આવશે? બિન પછી. એટલે આપણે મૂકી દઈશું અહીંયા જસ્ટ. પછી ક્રિયાપદનું V3 વાળું રૂપ. તો આની અંદર એક ખાસ મહત્વની નોંધ લેવાની છે વિદ્યાર્થીઓ આપણે, કે પૂર્ણ વર્તમાન કાળની અંદર એક્ટિવ વોઇસ વાળા વાક્યની અંદર જ V3 નું રૂપ આપેલું હોય. કે કોઈ પણ પૂર્ણ કાળ છે એનું જ્યારે તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરો છો ત્યારે એમાં જ એક્ટિવ વોઇસ વાળા વાક્યમાં જ ક્રિયાપદનું કેવું રૂપ આપેલું હોય છે? ભૂત કૃદંતનું રૂપ આપેલું હોય છે. તો આપણે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આપણે એ જ ક્રિયાપદ છે પાછું ક્યાં મૂકી દેવાનું છે? અહીંયા. શું કામે? તો કે પૂર્ણ વર્તમાન કાળની અંદર એક્ટિવ વોઇસ વાળા વાક્યની અંદર જે ક્રિયાપદ આપ્યું છે એ શું છે? તો કે ઓલરેડી ભૂતકૃદંતનું જ હોય છે. તો આપણે પણ અહીંયા કેવું રૂપ મૂકવાનું છે? V3 વાળું, ભૂતકૃદંતનું. તો એ જ રૂપ આપણે અહીંયા મૂકવાનું છે. એટલે આમાં કોઈ આપણે ફેરફાર થશે નહીં. એટલે ગીવનનું શું રહે? ગીવન. પછી આવશે બાય. પછી કરતા. તો વાક્યમાં કરતા છે નામ છે. તો નામ છે તો નામનું નામ જ આવે. નામમાં કોઈ ફેરફાર થતો નથી. સર્વનામ હોય તો ફેરફાર થાય. એટલે નામનું નામ જ આવશે, ટીચર. અને અન્ય શબ્દ કોઈ છે નહીં. તો આ વાક્યનું આપણે શું કર્યું? એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું. તો એનું પેસિવ વોઇસ શું બન્યું? હોમવર્ક હેઝ બીન જસ્ટ ગીવન બાય ટીચર. ત્યારબાદ વધારાનું એક એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આઈ હેવ ઓલરેડી ટેકન લંચ. આઈ હેવ ઓલરેડી ટેકન લંચ. તો આનું ગુજરાતી થશે મેં ક્યારનું, મારું બપોરનું ભોજન લઈ લીધું છે. હવે આ વાક્ય અત્યારે એક્ટિવ વોઇસમાં છે, એનું પણ આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે. તો આની અંદર પણ પહેલા આપણે શું મૂકવાનું આવશે?
तो के कर्ता ने स्थाने कर्म, तो क्रियापद पछी ना शब्द कर्म हो तो टेकन एटले लेव बराबर, तो लंच हूँ से ई कर्म छे, तो ई कर्म छे ने क्या मुकसू आपणे, तो के कर्ता ना स्थाने, तो वाक्य में पहला हूँ आवशे लंच। હવે અહીંયા લંચ છે એ કેવો કરતા છે, ત્રીજો પુરુષ એકવચન છે, તો ત્રીજો પુરુષ એકવચન છે તો એને શું આવશે, હેઝ બીન। પછી ઓલરેડી શબ્દ છે જે આપણે આગળ વાત કરી હતી, જસ્ટ ઓલરેડી એવર અને નેવર એવા શબ્દો તેને ક્યાં મૂકવાના, બીન પછી, આપણે મૂકી દેશું ઓલરેડી। પછી ક્રિયાપદ નું વી3 વાળું રૂપ, તો વી3 વાળું રૂપ આમાં આપેલું જ હોય તો ટેકન નું ટેકન। પછી આવશે બાય પ્રેપોઝિશન, હવે કર્તા તરીકે નામ નથી પણ શું આપેલું છે, સર્વનામ, તો સર્વનામ કર્તા તરીકે સર્વનામ આપેલ છે આઈ, તો આઈ નું શું થઈ જાય, મી। તો આ વાક્ય નું પેસિવ વોઇસ થશે લંચ હેઝ બીન ઓલરેડી ટેકન બાય મી। તો આ રીતના પૂર્ણ વર્તમાન કાળનું હકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી આપણે મેળવી, ત્યારબાદ એનો આપણે બીજો પ્રકાર જોશું। પીવી નેગેટિવ સેન્ટેન્સ, તેનું ગુજરાતી થશે પીવી નકાર રચના। પીવી નેગેટિવ સેન્ટેન્સ, હવે પૂર્ણ વર્તમાનકાળનું નકાર વાક્ય નું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે એફર્મેટિવ સેન્ટેન્સ અને નેગેટિવ સેન્ટેન્સ વચ્ચે કોઈ વધારે ડિફરન્સ નથી, માત્ર ફેર એટલો છે કે તેના સહાયકારક ક્રિયાપદ છે હેવ બીન અને હેઝ બીન, બરાબર છે, હેવ બીન અને હેઝ બીન એની વચ્ચે માત્ર નોટ મૂકી દેવાથી વાક્યનું પીવી એફર્મેટિવ સેન્ટેન્સમાંથી પીવી નેગેટિવ સેન્ટેન્સની અંદર શું થાય છે, રૂપાંતર થાય છે, બાકીના નિયમોમાં કોઈ ફેરફાર થતો નથી। તો માત્ર એટલું જ આપણે ધ્યાન રાખવાનું છે કે એફર્મેટિવ સેન્ટેન્સમાંથી નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આપણે શું કરવાનું છે, તો કે હેવ બીન અને હેઝ બીન છે એ બેની વચ્ચે આપણે શું મૂકવાનું છે, નોટ, એટલે આની વાક્ય રચનામાં ખાલી હેવ નોટ બીન અને હેઝ નોટ બીન એટલો જ ખાલી ફેરફાર છે આપણને મળશે જોવા। હવે એની વાક્ય રચના આપણે જોઈએ તો આમાં પણ પેલા શું આવશે, તો કે ઓબ્જેક્ટ કર્મ પ્લસ વાક્ય નકર છે એટલે શું આવશે, હેવ નોટ પ્લસ હેઝ નોટ પ્લસ બીન પ્લસ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ ઓ ડબલ્યુ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય રચના એક જ સરખી છે, ફેર માત્ર એટલો છે કે હેવ નોટ અને હેઝ નોટ એટલે પૂર્ણ વર્તમાન કાળના જે સહાયકારક ક્રિયાપદ છે હેવ અને હેઝ એના પછી નોટ શબ્દ મૂકી દેવાથી વાક્ય રચનાનું શું થઈ જાય, પીવી એફર્મેટિવ સેન્ટેન્સમાંથી પીવી નેગેટિવની અંદર શું થઈ જાય, એનું રૂપાંતર છે તે થઈ જશે। હવે એનું આપણે એક છે એક્ઝામ્પલ દ્વારા છે એની માહિતી છે આપણે મેળવીએ, તો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો દિશા હેઝ નોટ રિટર્ન એ લેટર દિશા હેઝ નોટ રિટર્ન એ લેટર એટ, જેનું ગુજરાતી થશે દિશાએ હજુ સુધી પત્ર લખ્યો નથી।
તો આ વાક્ય નકાર છે, નકાર છે તો એનું પેસિવ હોય છે, કેવું બનશે? નકાર જ બનશે. તો આમાં ક્રિયાપદ નો વી3 પછીનો જે શબ્દ છે એ શું બનશે? તો કે એ કર્મ બનશે. તો અહીંયા આપણે જોઈએ તો વાક્યની અંદર કર્મ છે એ શું આવશે? એ લેટર. તો આનું પેસિવ હોય આપણે બનાવીએ તો આ રીતના બનશે, એ લેટર. હવે પત્ર તો એક વચન છે, એટલે કેવો કરતા કહેવાય? ત્રીજો પુરુષ એક વચન, એટલે શું આવશે એમને? અરે પણ હેઝ, હેઝ નોટ. પછી વાક્યનું પેસિવ વોઇસ કરવું છે એટલે વધારાનું ક્રિયાપદ શું આવશે? બીન. હવે ક્રિયાપદનું વી3 વાળું રૂપ, તો વી3 વાળું રૂપ આમાં આપેલું છે, તો રિટર્ન શું આવશે? રિટર્ન. એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બાય, હવે આ કરતા તરીકે દિશા નામ છે, તો નામનું શું આવશે? નામ, દિશા. અને છેલ્લે અન્ય શબ્દ, તો એટ એ આ રીતના આવશે. તો આ વાક્યનું પેસિવ વોઇસ થશે એ લેટર હેઝ નોટ બીન રિટન બાય દિશા એટ. તો આ રીતના આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું કે નકાર વાક્યનું કઈ રીતના પેસિવ વોઇસમાં રૂપાંતર થાય તેનું એક્ઝામ્પલ આપણે જોયું. ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ, તો વી હેવ નોટ, વી હેવ નોટ ઇટન એપલ્સ એટ. વી હેવ નોટ ઇટન એપલ્સ એટ, એટલે આનું ગુજરાતી થશે, અમે હજુ સુધી સફરજનો ખાધા નથી. તો હવે આ વાક્યની અંદર ક્રિયાપદ છે શું છે? ઇટન. તો એના પછીનો જે શબ્દ છે એપલ એ શું છે? કર્મ છે. તો એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. તો આનું આપણે પેસિવ વોઇસ કરીએ તો આ વાક્યમાં કર્તાના સ્થાને કર્મ મૂકવાનો છે. તો આ વાક્યમાં કર્મ કોણ છે? એપલ, જેનો પહેલો અક્ષર થઈ જાય કેપિટલ, એપલ્સ. હવે અહીંયા કર્મ આપણે જોઈએ તો પાછળ એસ લાગ્યો એટલે સફરજન નું બહુવચન થયું એપલ્સ, સફરજનો. તો આના પરથી ખબર પડે કે કર્મ છે કેવો છે? એ ત્રીજો પુરુષ એક વચન નથી, એટલે કેવો કર્મ છે? બહુવચન છે. તો બહુવચન છે તો એને શું આવશે? હેવ. વાક્ય નકાર છે એટલે શું આવશે? નોટ અને બીન. પછી ક્રિયાપદ નું વી3 વાળું રૂપ, તો ઇટનું ઇટનનું શું રહે? ઇટન જ. બાય, હવે એ સર્વનામ કરતા તરીકે નામ નથી આપ્યું, શું આપ્યું છે? સર્વનામ વી. તો વી નું શું થઈ જાય? અસ. અને છેલ્લે અન્ય શબ્દ શું આવશે? એટ. તો આનું પેસિવ વોઇસ બનશે એપલ્સ હેવ નોટ બીન ઇટન બાય અસ. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળનું બે એક્ઝામ્પલ દ્વારા નકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી આપણે મેળવી. ત્યારબાદ આનો છેલ્લો અને અંતિમ પ્રકાર કે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એની હવે માહિતી આપણે મેળવશું. પીવી એફર્મેટિવ સેન્ટેન્સ અને પીવી નેગેટિવ સેન્ટેન્સ શીખી લીધા બાદ એનો આપણે ત્રીજો અને અંતિમ પ્રકાર આપણે શીખીશું, પીવી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જેનું ગુજરાતી થશે પીવી નકાર રચના. હવે પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્યનું આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું છે તો એની વાક્ય રચના નું જ્ઞાન હોવું પણ આપણને ખૂબ જ જરૂરી છે. જો એની વાક્ય રચના આપણને ખ્યાલ હોય
તો રસના વાક્યનું પણ આપણે સહેલાઈથી એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર છે તે આપણે કરી શકીએ છીએ. તો એની આપણે વાક્ય રચના જોઈએ તો એની અંદર પહેલા હેવ સી પહેલા આવશે, હેવ ઓબ્લિક હેઝ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓ ડબલ્યુ અને પ્લસ વેસ્ટર્ન માર્ક. તો પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે પહેલા શું મૂકવામાં આવશે? હેવેજ. પણ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો કેને અનુસાર મૂકવાનું છે, કર્મને અનુસાર. જો કર્મ ત્રીજો પુરુષ એકવચન હોય તો તમારે એની સાથે હેજ મૂકવાનું છે, અને જો કર્મ ત્રીજો પુરુષ એકવચન ન હોય તો તમારે એની સાથે શું મૂકવાનું છે? હેવ. ત્યારબાદ કર્મ મૂકવાનું છે, કર્મ મૂકાઈ ગયા બાદ બિન મૂકવાનું છે, પછી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ બાય પ્રેપોઝિશન કરતા અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો પ્રશ્નાર્થ વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે આ વાક્ય રચનાને આપણે ફોલો કરવી પડશે. હવે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હેઝ પ્રિન્સિપાલ જસ્ટ declare timetable. As principal just declare timetable. તો આનું ગુજરાતી થાય, આચાર્યએ હમણાં જ ટાઈમટેબલ છે જાહેર કર્યું છે. હવે આ વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે તો આનું પેસી પણ કેવું બનશે? પ્રશ્નાર્થ જ બનશે. તો પેસિવ વોઇસ પ્રશ્નાર્થ વાક્ય છે તો એનું પેસિવ વોઇસ પ્રશ્નાર્થ જ બનશે. હવે આનું આપણે પેસિવ વોઇસ બનાવવા માટે એની વાક્ય રચના મુજબ આપણે આગળ વધીએ તો પહેલા આપણે શું મૂકવાનું કીધું? હેવેજ. પણ કેને અનુસાર મૂકવાનું છે? તો કે કર્મને અનુસાર. તો ક્રિયાપદ પછીનો શબ્દ છે એ શું હોય? હંમેશા કર્મ. એટલું આપણે યાદ રાખવાનું છે કે ક્રિયાપદ પછીનો શબ્દ કર્મ હોય. તો ટાઈમ ટેબલ એટલે સમયપત્રક. તો સમયપત્રક છે એ કરતા ત્રીજો પુરુષ એકવચન થાય એટલે એને પહેલા શું આવશે? હેઝ. હેઝ મુકાઈ ગયા બાદ શું આવશે? કર્મ. તો કર્મ શું છે? ટાઈમ ટેબલ. ત્યારબાદ જસ્ટ શબ્દ છે એ હંમેશા પ્રશ્નાર્થ વાક્યમાં ક્યાં આવશે? કરતા પછી. જસ્ટ બીન વધારાનું ક્રિયાપદ શું આવશે? બીન. ક્રિયાપદનું વી થ્રી તો આમાં વી થ્રી નું રૂપ આપેલું જ હોય એ આપણે નીચે ખાલી ઉતાર લેવાનું છે. ડિક્લેર બાય પ્રિન્સિપાલ આનું પેસી બન્યું હેઝ ટાઈમ ટેબલ જસ્ટ બીન ડિક્લેર બાય પ્રિન્સિપાલ. તો આપણે એક ઉદાહરણ દ્વારા પ્રશ્નાર્થ વાક્યનું પેસી વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેની માહિતી આપણે મેળવી. ત્યારબાદ વધારાનું આપણે બીજું એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ તો હેવ ધ ચિલ્ડ્રન ઓલરેડી પ્લેડ ક્રિકેટ. હેવ ધ ચિલ્ડ્રન ઓલરેડી પ્લેડ ક્રિકેટ. તો આનું ગુજરાતી થશે બાળકોએ ક્યારનું ક્રિકેટ રમી લીધું છે. હવે આ વાક્ય અત્યારે એક્ટિવ વોઇસમાં છે એનું પણ આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો આ વાક્ય રચનાને આપણે અનુસરવાની છે.
તો આમાં પણ પેલા શું મૂકવાનું આવશે તો કે એવેજ મૂકવાનું આવશે પણ કેના અનુસાર કર્મ અનુસાર તો આ વાક્યમાં ક્રિયાપદ છે એ પ્લેડ એટલે રમવું એના પછીનો શબ્દ છે ક્રિકેટ તો ક્રિકેટ છે એ કેવો કરતા કહેવાય ત્રીજો પુરુષ એક વચન તો કરતા ત્રીજો પુરુષ એક વચન છે તો ત્રીજો પુરુષ એક વચન હોય તેને શું આવશે હેઝ એટલે પેલા આવશે હેઝ ત્યારબાદ કર્મ તો કર્મ શું છે ક્રિકેટ ત્યારબાદ વધારાનો શબ્દ ઓલરેડી બીન હવે વધારાનું ક્રિયાપદ શું મૂકવાનું હશે બીન પછી ક્રિયાપદ નું વિત્રી વાળું રૂપ તો વિત્રી નું રૂપ આપેલું જ હોય આપણે નીચે લખી નાખવાનું એમનેમ પ્લેડ નું પ્લેડ પછી આવશે બાય પ્રેપોઝિશન હવે અહીંયા કર્તા તરીકે શું આપેલું છે નામ આપેલું છે તો નામનું નામ જ રહેશે બાય ધ ચિલ્ડ્રન અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો આનું પેસિવ બનશે હેઝ ક્રિકેટ ઓલરેડી બીન પ્લેડ બાય ધ ચિલ્ડ્રન તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે પૂર્ણ વર્તમાનકાળનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતના રૂપાંતર થાય તેનું સંપૂર્ણ જ્ઞાન તેની હકાર વાક્ય રચના દ્વારા નકાર વાક્ય રચના દ્વારા અને પ્રશ્નાર્થ વાક્ય રચના દ્વારા એના બબે એક્ઝામ્પલ સમજી અને સંપૂર્ણ અને સચો જ્ઞાન આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે મેળવવું છે થેન્ક યુ